हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मैकेनिकल ई लर्निंग। फ्रेंड्स, आज आज वीडियो है ये डिप्लोमा फाइनल सेमेस्टर ना फाइनल ईयर ना स्टूडेंट्स ने इवन बी ना डिग्री इंजीनियरिंग ना कोई स्टूडेंट्स जो वीडियो जुए थे तो एमनी माटे पण बहुत इम्पोर्टंट वीडियो है। आनी पहेलाना वीडियो नी अंदर फ्रेंड्स डिप्लोमा अने बी ना खास करीने फाइनल सेमेस्टर ने फाइनल ईयर ना जे एक्सटर्नल वाइवा सबमिशन जे छे एनी डेट्स नो एक सर्क्युलर आवेलो ने एनो आपणे वीडियो बनावेलो छे अने तमने डिटेल में समझावेलो छे एनी अंदर के तमारी क्यारथी एक्सटर्नल वाइवा सबमिशन स्टार्ट थाय छे। तो मोस्ट प्रोबेबली डिप्लोमा ना जे फाइनल सेमेस्टर ना जे स्टूडेंट्स छे सिक्स सेमेस्टर ना स्टूडेंट्स एमनी एक्सटर्नल वाइवा जे एक्जामिनेशन छे ए 5 मे थी स्टार्ट थाय छे। फ्रेंड्स, ओके, आजे 30 एप्रिल छे, आजनी डेट में सर्क्युलर आवेलो અને એની જે એક્ઝામ જે છે એ તમારી 5 મેથી સ્ટાર્ટ થવાની છે। અને જ્યારથી પણ એક્સટર્નલ વાઇવા સબમિશનના મેં જે વિડીયોઝ બનાવેલા છે અને તમને ટેન્ટેટિવ ડેટ્સ પણ ત્યારે કીધેલી ફ્રેન્ડ્સ કે અરાઉન્ડ 2nd week ઓફ મેથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ શકે, તો એ એક્ઝેક્ટ સાચું પડ્યું છે। ઓકે, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ ક્યારેય પણ તમારી સાથે કોઈ હંબક વાતો નથી કરતી કે કોઈ મીઠી મીઠી વાતો નથી કરતી, સુગર કોટિંગ વાતો નથી। અમારી પાસે એકદમ સાચી અને પરફેક્ટ ન્યૂઝ હોય તો જ અમે તમારી સામે મૂકીએ છીએ। આ યુટ્યુબના જે આખું જે દુનિયા છે એની અંદર ફ્રેન્ડ્સ ઘણા બધા એવી યુટ્યુબ ચેનલ્સ પણ છે કે જે અફવાઓ ફેલાવતી હોય છે, ખોટી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડે છે, તમને સારું લાગે એવી ઇન્ફોર્મેશન તમને પહોંચાડતા હોય છે, પણ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ સાથે બિલકુલ આવું નહીં થાય। ઓકે, અમે પહેલાં પણ કીધેલું કે જેવી પણ ફ્રેન્ડ્સ તમારી એક્સટર્નલ વાઇવા સબમિશનની ડેટ્સ આવશે એવું અમે તરત જ જે સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ છે કે સર એક્સટર્નલ વાઇવા સબમિશનમાં શું અમારે ધ્યાનમાં રાખવાનું, કયા પોઈન્ટ્સ એવા છે જે અમારે ધ્યાનમાં રાખો તો અમને સારા માર્ક્સ આવી શકે। ઓકે, એ ઘણા બધા સ્ટુડન્ટ્સે અમને ઇન્સ્ટાગ્રામ પર અમને મેસેજ કરેલો છે, અમારા પ્રીવિયસ વિડીયોઝના કમેન્ટ્સમાં અમને બહુ બધી કમેન્ટ આવેલી છે, અને અમને પર્સનલ મેસેજ કરીને પણ સ્ટુડન્ટ્સે કીધેલું છે કે સર આવો એક વિડીયો બનાવો કે એક્સટર્નલ વાઇવા સબમિશનમાં શું કરવાનું, કેવા ક્વેશ્ચન પૂછાશે, કેવી તૈયારી અમારે કરવાની। ઓકે, તો એ જ વિડીયો લઈને હું અત્યારે તમારી સામે આવેલો છું। તમારી ડેટ્સ ડિક્લેર થઈ ગઈ છે 5th મે, તો એની ઉપર હવે આપણે વિડીયો બનાવીએ કે તમારા એક્સટર્નલ વાઇવા સબમિશન જે તમારી માટે ફર્સ્ટ ટાઈમ છે। બીકોઝ આમ જોવા જઈએ તો ફ્રેન્ડ્સ 5th સેમેસ્ટરમાં ડિપ્લોમાના કોઈ સ્ટુડન્ટ હોય તેને 5th સેમેસ્ટરની અંદર પણ વાઇવા આવવા જોઈએ એક્સટર્નલ વાઇવા, બટ ડ્યુ ટુ કોરોના સિચ્યુએશન તમારે 5th સેમેસ્ટરની અંદર ઇન્ટરનલ વાઇવા થયેલા, ઇન્ટરનલ ફેકલ્ટી જે તમારા કોલેજના હતા એમને જ તમારા વાઇવા લીધેલા, બટ હવે એવું નથી, હવે એક્સટર્નલ વાઇવા સબમિશન છે। એટલે સૌથી પહેલાં તો એક્સટર્નલ વાઇવા સબમિશન શું છે એ પહેલાં આપણે સમજી લઈએ ફ્રેન્ડ્સ। તો એક્સટર્નલ વાઇવા સબમિશન ફ્રેન્ડ્સ એ છે કે તમારા જે પ્રેક્ટિકલ એક્ઝામ છે, એકચ્યુઅલમાં આનું નામ છે પ્રેક્ટિકલ એક્ઝામ, કે તમારું એક્સટર્નલ પ્રેક્ટિકલ એક્ઝામ થશે। એ એક્સટર્નલનો મિનિંગ શું છે ફ્રેન્ડ્સ, એક્સટર્નલ એટલે બહારનું, ઇન્ટરનલ મીન્સ અંદરનું, એક્સટર્નલ મીન્સ બહારના કોઈ ફેકલ્ટી, મીન્સ તમારી કોલેજ સિવાયના બીજી કોલેજના ફેકલ્ટી જે તમારી યુનિવર્સિટી છે એમાં બીજી કોલેજીસ પણ હોય, જેમ તમે જીટીયુની અંદર છો એમ જીટીયુની અંદર નંબર ઓફ કોલેજીસ હોય। ઓકે, તમારા ઝોન વાઇઝ અલગ અલગ કોલેજીસ હોય, તો કોઈ સ્ટુડન્ટ પર્ટિક્યુલર સપોઝ અમદાવાદમાં છે તો અમદાવાદની કોઈ પર્ટિક્યુલર કોલેજમાં છે સે ફોર એક્ઝામ્પલ, તો એ જ ઝોનમાં બીજી પણ જીટીયુની અંદર કોલેજીસ હોય, તો એ કોલેજીસમાં જે પ્રોફેસર હોય જે ભણાવતા હોય બીજી કોલેજના જે ફેકલ્ટી હોય એ તમારી કોલેજમાં આવીને એ પર્ટિક્યુલર સબ્જેક્ટના તમારા એક્સટર્નલ પ્રેક્ટિકલ એક્ઝામ અથવા વાઇવા સબમિશન લેતા હોય છે। આ કહેવાય છે એક્સટર્નલ વાઇવા સબમિશન, કે જેમાં બીજી કોલેજના બહારની કોલેજના કોઈ ફેકલ્ટી બીજી કોલેજના ફેકલ્ટી તમારી કોલેજમાં આવી અને તમારું એક્સટર્નલ વાઇવા સબમિશન લેતા હોય છે, તમને ક્વેશ્ચન્સ પૂછતા હોય છે, પ્રેક્ટિકલ એક્ઝામ લેતા હોય છે તમારી। ઓકે, તો પહેલાં આ વસ્તુ ક્લિયર એ કરી દો ફ્રેન્ડ્સ કે એક્સટર્નલ વાઇવા સબમિશન શું કહેવાય। હવે આ વિડીયોમાં લાસ્ટ સુધી મારી સાથે બનેલા રહેજો, બીકોઝ હું તમને આમાં એક શોર્ટ ટેકનિક્સ કહીશ કે જેનાથી એક્સટર્નલ વાઇવા સબમિશનમાં તમે સારા માર્ક્સ કવર કરી શકો। બીકોઝ ફ્રેન્ડ્સ ઓલરેડી એક વિડીયો આવી ગયેલો છે, એક સર્ક્યુલર આવી ગયેલો છે જીટીયુનું, અને ઇવન પહેલાં પણ આ એક્સટર્નલ વાઇવા સબમિશનના માર્ક્સ તમારા એસપીઆઈ સીપીઆઈના કેલ્ક્યુલેશન્સમાં તમારો ગ્રેડ નક્કી કરવા માટે, પર્ટિક્યુલર સબ્જેક્ટનો ગ્રેડ નક્કી કરવા માટે આ બધામાં આ માર્ક્સ કન્સિડર થાય છે। ઓકે, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આને નિગ્લેક્ટ કરવા જેવું નથી કે આ તો ચાલશે। ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે સર આ તો ચાલે, એક્સટર્નલ વાઇવા જ છે ને, આમાં શું હોય, આમાં અમે તો ગમે એમ આન્સર આપીને વહી આવશું, પાસ તો કરી જ દેવાના છે ને, એવું બિલકુલ નહીં માની લેવાનું ફ્રેન્ડ્સ। એક્સટર્નલ સબમિશન છે, એક્સટર્નલ વાઇવા છે, ઇન્ટરનલ નથી, બહારના ફેકલ્ટી આવવાના છે, એટલે આને થોડું સિરિયસલી લેવું જોઈએ, અને આની પ્રિપરેશન ભલે
આપણે એવું કહીએ કે તમે જે જીટીયુની થિયરીની પ્રિપેરેશન કરો છો એટલા લેવલ સુધી પ્રિપેરેશન કરવાની જરૂર નથી, બટ હા પ્રિપેરેશન તો કરવી જ પડશે. તો શું કરવાની છે, શું પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે એનો આ કમ્પ્લીટ વિડીયો છે. તો લાસ્ટ સુધી મારી સાથે બનેલા રહેજો, આપણે પોઈન્ટ બાય પોઈન્ટ જોતા જોઈએ. સૌથી પહેલાં અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે ફ્રેન્ડ્સ, જે તમારી સ્ક્રીનમાં તમને ત્યાં દેખાતી હશે કે તમારું ટર્મ વર્ક સબમિશન કમ્પ્લીટ હોવું જોઈએ. જે તે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ હોય એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું તમારું ટર્મ વર્ક સબમિશન જે છે એ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. જે કાંઈ પણ તમને તમારા ફેકલ્ટી જે છે, તમારી કોલેજના ફેકલ્ટી જે કાંઈ પણ તમને સબમિશનમાં લખવા માટે આપેલું છે, કોઈ ફાઇલ લખવા માટે આપેલી છે, કોઈ ડ્રોઈંગ શીટ્સ બનાવવા આપેલી છે, કોઈ ડિઝાઇન કરવા આપેલી છે, જે કાંઈ પણ આપેલું છે તમને, આખું એસાઇનમેન્ટ વર્ક આપેલું હોય, એ બધું જ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. દરેક ફાઇલની આગળ સર્ટિફિકેટ હોય છે, એ સર્ટિફિકેટમાં તમારા ફેકલ્ટીની સાઇન, જે ફેકલ્ટી હોય સબ્જેક્ટના એમની સાઇન કે સબમિશન કમ્પ્લીટેડ છે, તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ HOD જે હોય છે એમની સાઇન તમારી હોવી જોઈએ. ઓકે, પ્લસ એની પછી ઇન્ડેક્સ આવે છે, ઇન્ડેક્સ વ્યવસ્થિત ડેટ વાઇઝ બધું કમ્પ્લીટ કરી, દરેક એસાઇનમેન્ટ સબ્જેક્ટ જે તમારો એક્સપેરિમેન્ટ હોય એનો તમારા ફેકલ્ટીની સિગ્નેચર જોઈએ. ઓકે, અંદર બધું એકદમ વ્યવસ્થિત તમે પ્રિપેર કરેલું હોવું જોઈએ, એ બધું જ કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, સૌથી પહેલી વસ્તુ આ માગતા હોય છે, આ પહેલો સ્ટેપ છે તમારા એક્સટર્નલ વાઇવા સબમિશન માટે. તો તમારે એ જે ફાઇલ છે તમારી એક્સટર્નલ, તમારું જે સબમિશન જે છે, તમારી જે ટર્મ વર્ક છે, તમે આખા ટર્મમાં જે વર્ક કરેલું હોય, જે છેલ્લે તમે સબમિટ કરાવેલું હોય, એ ટર્મ વર્કની ફાઇલ તમારે તમારા એક્સટર્નલ વાઇવા જ્યારે તમારા સર લેવા આવશે ત્યારે તમારે એમને દેખાડવી પડતી હોય છે, એ ફાઇલ તમારી ચેક કરે છે. ઓકે, તો સૌથી પહેલો સ્ટેપ તમારો એ ટર્મ વર્ક સબમિશન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. ન હોય તો ફ્રેન્ડ્સ ફટાફટ કમ્પ્લીટ કરી દેજો, તમારી પાસે બહુ ટાઈમ નથી, ખાલી 5 દિવસ જ છે. તો હજી પણ કંઈ થોડું બાકી રહી ગયું હોય, કદાચ સાઇન કરાવવાની બાકી રહી ગઈ હોય કે કોઈ પણ ઇશ્યુ હોય એ કમ્પ્લીટ કરી દેજો. તમારું જે કાંઈ પણ ફાઇલ વર્ક હોય કે ટર્મ વર્કનું વર્ક બાકી હોય, ડ્રોઈંગ કરવાના બાકી હોય, ડ્રોઈંગ શીટ બનાવવાની બાકી હોય, એ બધું જ તમારું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બધું કમ્પ્લીટ હોવું જોઈએ. સાઇન, સિગ્નેચર, સીલ, કોલેજનો સીલ, ને બધું તમારું કમ્પ્લીટ હોવું જોઈએ તમારા ફાઇલ્સની અંદર. ઓકે, હવે ડિપેન્ડ કરે છે કોલેજ ટુ કોલેજ, ફેકલ્ટી ટુ ફેકલ્ટી, કે કેવું વર્ક હોય છે, કેવી ફાઇલમાં લખાવે છે. ઓકે, એ તમારા તમારા ફેકલ્ટી ઉપર ડિપેન્ડ હોય છે. તમારે તમારા કોલેજમાં પૂછી લેવાનું કે સર ટર્મ વર્કમાં આપણે કેટલું કમ્પ્લીટ કરવાનું છે, તમારે તમારા ફેકલ્ટી સાથે કન્ફર્મ કરાવી લેવાનું કે સર એટલું જ છે ને વર્ક ટર્મ વર્કમાં, બીજું કાંઈ એક્સ્ટ્રા વર્ક કરવાનું નથી ને, એ તમારે કન્ફર્મ કરી લેવાનું, તમારું ટર્મ વર્ક સબમિશન કમ્પ્લીટ કરી દેવાનું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટર્મ વર્ક સબમિશનમાં તમે જે કાંઈ પણ લખ્યું છે ફાઇલની અંદર, જે કાંઈ પણ લખ્યું છે એ બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમે તમારા થર્ડ પોઈન્ટ તમે જુઓ ફ્રેન્ડ્સ, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ, તમારા ટર્મ વર્ક સબમિશનમાં તમે જેટલી પણ ફિગર્સ ડ્રો કરેલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એની બધી જ ડિટેલ્સ તમને ખબર હોવી જોઈએ. બરાબર, સે ફોર એક્ઝામ્પલ હું એક એક્ઝામ્પલ આપું છું, ડિપ્લોમા 6th સેમેસ્ટરનો મિકેનિકલનો કોઈ સ્ટુડન્ટ છે જેને ટૂલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આવે છે. ઓકે, તો ટૂલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર સપોઝ એને પોતાની ફાઇલની અંદર એક પોઈન્ટ ક્વેશ્ચન લખેલો છે કે પોઈન્ટ લખેલો છે 3-2-1 લોકેટિંગ પ્રિન્સિપલ, અને એની ફિગર ડ્રો કરેલી છે. હવે એ ફિગર વિશે એને બધી ખબર હોવી જોઈએ. પહેલાં સૌથી પહેલાં તેને ખબર હોવી જોઈએ કે આ ફિગર કયા કોન્સેપ્ટની છે, કયા ટોપિકની છે, આ ફિગરમાં શું કહેવા માગે છે, એ ફિગર એને એક્સપ્લેન કરતા આવડવી જોઈએ. તો કહેવાનો મતલબ એટલો છે ફ્રેન્ડ્સ કે તમે જે કાંઈ પણ લખેલું હોય તમારા ટર્મ વર્ક સબમિશનમાં, તમે જે કાંઈ પણ ફિગર ડ્રો કરેલી હોય તમારા ટર્મ વર્ક સબમિશનમાં, એ બધી જ તમને ખબર હોવી જોઈએ, ઇન ડિટેલ તમને બધું જ ખબર હોવી જોઈએ. ઓકે, ઉપરથી નહીં કે મને આ ચલો આ લખેલું છે, આ લખેલું છે, આ ફિગર, પછી તમને ત્યાં પૂછે કે આ શેની ફિગર છે, અને ત્યાં તમે ન કહી શકો કે સર આ 3-2-1 લોકેટિંગ પ્રિન્સિપલની ફિગર છે, તો એ તમારું નેગેટિવ માર્કિંગ થશે, ત્યાં આગળ તમારા માર્ક્સ કટ થઈ શકે છે. ઓકે, તો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમારું ટર્મ વર્ક સબમિશનની અંદર પહેલાં તો કમ્પ્લીટ હોવું જોઈએ. સેકન્ડ, તમારું ટર્મ વર્ક સબમિશન કમ્પ્લીટ થયા પછી તમે જે કાંઈ પણ લખ્યું છે, લખેલું છે, પ્લસ તમે જે ફિગર ડ્રો કરેલી છે એની અંદર, એ બધું જ વિશે તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. તમારા ફંડામેન્ટલ્સ બધા ક્લિયર હોવા જોઈએ કે તમે શું લખેલું છે, બીકોઝ એ ટર્મ વર્ક સબમિશનની અંદર તમે લખેલું છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, આ હું શું કામ કહું છું ફ્રેન્ડ્સ, બીકોઝ મેં ઓબ્ઝર્વ કરેલું છે કે ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે કે જે પહેલાં આગળ કોઈ સ્ટુડન્ટ લખેલું એમાંથી સીધી કોપી પેસ્ટ કરીને પોતાનું ટર્મ વર્ક કમ્પ્લીટ કરતા હોય છે, ફાઇલ વર્ક કમ્પ્લીટ કરતા હોય છે. એટલે જ્યારે એ કોપી કરે છે ત્યારે એમને ખબર નથી હોતી કે એ લોકો શું લખે છે, કયો ટોપિક લખે છે, કયા ચેપ્ટરનો ટોપિક લખે છે, કઈ ફિગર ડ્રો કરે છે, એમને કશી જ ખબર નથી હોતી. અને પછી જ્યારે એક્સટર્નલ વાઇવા સબમિશનમાં જાય છે ત્યારે એમને જ્યારે ક્વેશ્ચન પૂછે છે, ફાઇલમાંથી ક્વેશ્ચન પૂછે, ફાઇલ એમની જ ફાઇલ ઓપન કરે પછી એમ પૂછે કે આ તમે શેની ફિગર ડ્રો કરી છે,
ત્યારે જવાબ નથી આપી શકતા. તો ત્યારે એ પોઈન્ટ સાબિત થઈ જાય છે કે તમે આ જે ફાઇલ લખેલી છે એ કોપી કરેલી છે કે બીજા પાસે તમે લખાવેલી છે. તો આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનો ફ્રેન્ડ્સ, કે તમે જે કાંઈ પણ લખેલું છે એની વિશે તમને ખબર હોવી જોઈએ. ભલે તમે કોપી કરેલું હોય, તો હવે તમારી પાસે ટાઈમ છે, ઓલમોસ્ટ એક વીક જેવો ટાઈમ છે. તો અત્યારથી તમે જે કાંઈ પણ લખેલું છે, ફાઇલ વર્ક તમારું કમ્પ્લીટ છે, એ ફાઇલ વર્ક થોડું થોડું વાંચવાનું સ્ટાર્ટ કરી દો. ઓકે, ઓલરેડી તમે તમારા જીટીયુની પ્રિપેરેશન તો કરતા જ હશો ફાઇનલ એક્ઝામની, તો સાથે સાથે થોડું આ ફાઇલમાંથી જે તમે લખેલું છે તમારા સબ્જેક્ટ રિલેટેડ જ છે, તમારી બુકમાંથી જ તમને ફેકલ્ટીએ તમને લખવાનું કીધેલું હશે. તો એ થોડું થોડું વાંચવાનું સ્ટાર્ટ કરી દો. એમાં જે ફિગર્સ આવે છે એની વિશે થોડુંક સમજી લો કે શું છે, એ કન્સેપ્ટ સમજી લો શું કહેવા માગે છે. તમે જે લખેલું છે એમાં કયા કયા પોઈન્ટ્સ આવે છે, કયા કયા મુદ્દાઓ આવે છે, એ બધું જ તમે ડિટેલમાં થોડું વાંચી લો. ફાઇલ તમે થોડી વાંચી લો એટલે તમને આઈડિયા આવી જશે કે તમે કેટલું લખેલું છે, ક્યાં ક્યાં કેટલી વસ્તુ લખેલી છે અને દરેક પોઈન્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કઈ ફિગર તમે ડ્રો કરેલી છે અને ફિગરની અંદર શું કહેવા માગે છે, એ બધી તમને ડિટેલમાં ખબર હોવી જોઈએ. તો એટલું આટલી અત્યારથી પ્રિપેરેશન તમે સ્ટાર્ટ કરી દો. સેકન્ડ પછીનો પોઈન્ટ ફ્રેન્ડ્સ, ફોર્થ પોઈન્ટ તમે અહીંયા જોવો છો, ડ્રોઈંગ શીટ. ઓકે, ઘણા બધા સબ્જેક્ટ્સની અંદર, ખાલી મિકેનિકલ નહીં, સિવિલના પણ કોઈ સબ્જેક્ટની અંદર ડ્રોઈંગ શીટ્સ આવતી હોય, કે મિકેનિકલમાં પણ કદાચ આપણે ટૂલ એન્જિનિયરિંગનો જ એક્ઝામ્પલ લઈએ તો એમાં કદાચ તમારે કોઈ જીગ ફિક્સરની ડિઝાઇન કરાવેલી હોય તો એની ડ્રોઈંગ શીટ હોય, તો એની ડ્રોઈંગ શીટ તમે ડ્રો કરેલી હોવી જોઈએ. ઓકે, એવું ન થાય કે તમારો ફ્રેન્ડ ડ્રોઈંગ શીટ લઈને જાય એક્સટર્નલ વાયવા સબમિશનમાં, તમારો વારો હોય ત્યારે તમારી પાસે ડ્રોઈંગ શીટ ન હોય તો એ તમારું ટર્મવર્ક સબમિશન ઇનકમ્પ્લીટ ગણાશે. ઓકે, તો તમારું એ પહેલાં બધું કમ્પ્લીટ હોવું જોઈએ. પ્લસ તમારું કમ્પ્લીટ થઈ જાય પછી ડ્રોઈંગ શીટ વિશે તમને પણ બધી ખબર હોવી જોઈએ. જેમ ફિગર્સની બધી તમને ખબર હોવી જોઈએ, એમ તમે જે ડ્રોઈંગ શીટ બનાવી છે, ઓકે, તો એ ડ્રોઈંગ શીટ વિશે અંદર તમે જે ડ્રો કરેલું છે એની વિશે પણ તમને બધી જ ખબર હોવી જોઈએ. ઓકે, અગેન સે ફોર એક્ઝામ્પલ કે ટૂલ એન્જિનિયરિંગની જ વાત કરીએ, કે સપોઝ તમે જીગ ડિઝાઇન ફિક્સર કરેલું હોય, ડિઝાઇન ઓફ જીગ ફિક્સર, તો એના જે કેલ્ક્યુલેશન્સ છે, કે અથવા અંદર તમારા ફાઇલ વર્કની અંદર તમે પ્રેસ ટૂલની ડિઝાઇન કરેલી હોય, કે તમે બીજા કોઈ સબ્જેક્ટનું કોઈ પણ કેલ્ક્યુલેશન્સવાળું હોય, કોઈ ન્યુમેરિકલ સોલ્વ કરેલા હોય, સિવિલ એન્જિનિયરિંગનો કોઈ ન્યુમેરિકલ સોલ્વ કરેલો હોય, કોઈ ડિઝાઇન કરેલી હોય સિવિલ એન્જિનિયરિંગની, કે ઇલેક્ટ્રિકલનો કોઈ વાયરિંગનો ડ્રોઈંગ હોય, બરાબર, વાયરિંગ તમારે સપોઝ સબ્જેક્ટ આવતો હોય, કે એક્સવાયઝેડ કોઈ બી સબ્જેક્ટ આવતો હોય, ધીસ ઇઝ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. જો એ જે તમારું કોઈ ડ્રોઈંગ શીટ કરેલું હોય, કે તમે કોઈ ડિઝાઇન કેલ્ક્યુલેશન્સ કરેલી હોય, તમે કોઈ કેલ્ક્યુલેટર કોઈ ડેરિવેશન કરેલું હોય, કે તમે કોઈ ન્યુમેરિકલ સોલ્વ કરેલો હોય, તમે જે ફોર્મ્યુલા તમે યુઝ કર્યું હોય, ફોર્મ્યુલા શેના વિશે છે, શું કામ તમે ફોર્મ્યુલા યુઝ કરી, આ બધી જ તમને ખબર હોવી જોઈએ. તો આટલું થોડું, આટલી આટલી વસ્તુ તમારે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની તમારા આ એક્સટર્નલ વાયવા સબમિશનના પ્રિપેરેશન કરતી વખતે. ઓકે, અગેન અહીંયા આગળ હું એક પોઈન્ટ કહીશ કે ફ્રેન્ડ્સ, જે ક્વેશ્ચન પૂછાતા હોય છે, આ મેં તમને પોઈન્ટ કીધા, એવા જ ક્વેશ્ચન પૂછાય એવું જરૂરી બિલકુલ નથી. એવું બિલકુલ નહીં માની લેતા કે ડિપ્લોમા મિકેનિકલ ઇલર્નિંગ યુટ્યુબ ચેનલ પર સરે, આકાશ સરે અને નેહરુ સરે કીધું છે એટલે આવું જ પૂછાશે, એવું બિલકુલ નથી. ક્વેશ્ચન જે છે એ એક્સટર્નલ વાયવામાં જે ફેકલ્ટી આવે છે એ પર્સન ટુ પર્સન ડિફર કરે છે, બરાબર. મને આ બધા ક્વેશ્ચન સારા લાગે છે એટલે હું આવા ક્વેશ્ચન પૂછું છું. કોઈ બીજા સેકન્ડ પર્સન હોય એને કોઈ બીજા ક્વેશ્ચન્સ પૂછવા હોય તો એ પૂછી શકે, કોઈ થર્ડ પર્સન હોય તો એ કંઈક બીજા જ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. ઓકે, તો એવું જરૂરી નથી ફ્રેન્ડ્સ કે હું તમને જે અત્યારે કહું છું એવા જ ક્વેશ્ચન પૂછાશે, બટ હા, એટલી મિનિમમ પ્રિપેરેશન તો તમારે કરીને જવી જ જોઈએ. ઓકે, ફોર એક્સટર્નલ વાયવા સબમિશન. બીજું અહીંયા એક વસ્તુ મુદ્દો, ખાસ પોઈન્ટ કહીશ, બહુ ફંડામેન્ટલ વસ્તુ છે અને ઘણા સ્ટુડન્ટ્સ આમાં એમ કહેશે કે સર આવું પણ અમારે વાંચીને જવાનું, આવું પણ યાદ કરીને જવાનું. તો ખાસ વસ્તુ છે કે તમને તમારા સબ્જેક્ટના નામ ખબર હોવા જોઈએ. તમને કોઈ સબ્જેક્ટ પૂછે તો ક્યારે શોર્ટ ફોર્મ ન બોલતા, કે ભાઈ ટી, MS, કેમ, આવું સબ્જેક્ટના નામ ન બોલતા. તમને બધા જ સબ્જેક્ટના ફૂલ ફોર્મ ખબર હોવા જોઈએ. ઓકે, પ્લસ દરેક સબ્જેક્ટનો સબ્જેક્ટ કોડ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. ઓકે, અહીંયા મેં તમને કીધું કે પર્સન ટુ પર્સન ક્વેશ્ચન ફરતા હોય છે, તો ઘણીવાર ફેકલ્ટીઝ એક્સટર્નલ વાયવામાં એવું પણ પૂછતા હોય કે તમે કયા કયા સબ્જેક્ટ ભણ્યા છો સિક્સ સેમેસ્ટરની અંદર, તો તમારા બધા સબ્જેક્ટના નામ તમને આવડવા જોઈએ. પછી તમને એમ પૂછે કે ભાઈ ચલો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ સબ્જેક્ટ છે તો એનો સબ્જેક્ટ કોડ શું છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. ફેબ્રિકેશન ટેકનોલોજી સબ્જેક્ટ છે તો તમારો એનો સબ્જેક્ટ કોડ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો એ પણ તમારે યાદ કરીને જવાનું કે તમારા સબ્જેક્ટ કેટલા છે. ઓકે, એ તો તમને આઈ હોપ કે તમને બધાને ખબર હોવી જોઈએ કે તમે સિક્સ સેમેસ્ટરમાં કયા કયા સબ્જેક્ટ ભણેલા છો. ઓકે, બધા સબ્જેક્ટના ફૂલ ફોર્મ તમને ખબર હોવા જોઈએ, પ્લસ તમને દરેક સબ્જેક્ટનો સબ્જેક્ટ કોડ પણ યાદ કરીને જવાનું છે ખાસ. ઓકે, આ બધી વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની.
પછી બીજું કોઈ વાત કરીએ તો કોઈ સપોઝ તમે કોઈ કોઈ સબ્જેક્ટ માટે સપોઝ ફેબ્રિકેશન ટેકનોલોજી સબ્જેક્ટ હોય તો એમાં કોઈ ફેબ્રિકેશનનો તમને વર્કશોપમાં જે કોઈ મોડલ બનાવડાવ્યું હોય તો એ મોડલ પણ તમારે તમારી સાથે રાખવાનું, એક્સટર્નલ આવે ત્યારે એમને પણ તમે એ દેખાડી શકો. ઓકે, એ તમારું ટર્મ વર્કનું જ એક પાર્ટ કહેવાય કે તમે વર્કશોપમાં કોઈ ફેબ્રિકેશનનું વેલ્ડિંગ કરેલું છે. ઓકે, તો આ મેઇન મેઇન પોઈન્ટ્સ હતા ફ્રેન્ડ્સ જે મારે તમને કહેવાના છે. પ્લસ હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું તો પ્રોજેક્ટની, તો પ્રોજેક્ટમાં શું હોય? ઓકે, તો પ્રોજેક્ટમાં ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં તો આઈ થિંક તમારું પ્રોજેક્ટ રિપોર્ટ તમારો કમ્પ્લીટ હોવો જોઈએ. ઓકે, પ્રોજેક્ટ રિપોર્ટમાં તમારા ગાઈડ, રિસ્પેક્ટિવ ગાઈડ અને તમારા HOD, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એ બંનેની સિગ્નેચર અંદર હોવી જોઈએ. ઓકે, એટલી વસ્તુ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ, મીન્સ તમારો પ્રોજેક્ટ રિપોર્ટ અપ્રૂવડ છે. પ્લસ તમારી પાસે કોઈ મોડલ હોય પ્રોજેક્ટનું, ઓકે, તમે કોઈ મોડલ બનાવેલું હોય તો એ મોડલ તમારી પાસે હોવું જોઈએ ડ્યુરિંગ યોર વાયવા સબમિશન. ઓકે, એન્ડ તમારું એક PPT પણ તમારી પ્રિપેર હોવી જોઈએ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમારા પ્રોજેક્ટ વિશે, એ પણ તમારું કમ્પ્લીટ હોવું જોઈએ. તો આ ત્રણ મેઇન વસ્તુ છે. બીજું જે કાંઈ પણ હોય એ તમારા જે ગાઈડ હોય, તમારા જે ગાઈડ સર છે, તમારા ફેકલ્ટી જે તમારા ગાઈડ કરે છે તમારા પ્રોજેક્ટ માટે, એમને તમારે પૂછી લેવાનું કે એક્સટર્નલ વાયવા સબમિશનમાં સર પ્રોજેક્ટ માટે અમારે કઈ કઈ વસ્તુ સાથે રાખવી પડશે. ઓકે, રિપોર્ટ તો એક હોય જ છે, તમે કોઈ મોડલ બનાવેલું હોય તો મોડલ તમારે એક સાથે રાખવાનું હોય છે, અને એક PPT પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એક તમારું સાથે હોવું જોઈએ. ઓકે, એટલું તો મને ખબર છે. બાકીનું તમને તમારા ગાઈડ જે છે અથવા તમારા કોલેજમાં જે તમારા ફેકલ્ટીઝ હોય છે તમને સાચું ગાઈડન્સ ત્યાંથી પણ તમને મળશે. તો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ કરી શકો છો. પ્લસ તમે તમારા કોલેજમાં પણ તમારા ફેકલ્ટીઝને બધું ડિટેલમાં પૂછી શકો છો કે સર અમારે એક્સટર્નલ વાયવા સબમિશનમાં એક પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે તમારે અમારે કઈ કઈ વસ્તુ સાથે રાખવાની. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, મેં ઓવરવ્યૂ એક આપી દીધો છે કે તમારે કઈ કઈ મુદ્દાઓનું, કઈ કઈ પોઈન્ટ્સનું તમારે ફોર યોર એક્સટર્નલ વાયવા સબમિશન તમારે કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હજી પણ મેં કીધું એમ કોઈ તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરીને ત્યાં પણ મેસેજ કરી શકો છો. પ્લસ આપણી ચેનલ ટેલિગ્રામ પર પણ અવેલેબલ છે, તો ત્યાં આગળ પણ તમે અમને ફોલો કરીને ત્યાંથી બધી જ અપડેટ્સ ડિટેલ્સ છે ત્યાંથી પણ તમે બધી લઈ શકો છો. ઓકે, હજી આપણે ટ્રાય કરશું કે ખાસ કરીને ડિપ્લોમા મિકેનિકલના જે સબ્જેક્ટ્સ છે, ઓકે, એમાં 6 semesterના જે સબ્જેક્ટ છે એમાં પર સબ્જેક્ટ કેવી કેવી તમારે તૈયારી રાખવાની, કયા કયા મુદ્દા, કયા કયા પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના, એક એક સબ્જેક્ટ માટે આપણે ટ્રાય કરીશું કે તમને વિડીયો બનાવીને સમજાવે કે એક્સટર્નલ વાયવા સબમિશનમાં એક પર્ટિક્યુલર દરેક પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ માટે તમારે કેવી તૈયારી કરવાની. ઓકે, બટ એ અમે ટ્રાય કરશું કે વિધિન 2 to 3 days તમારું આવી જાય. ઓકે, એ ડિપેન્ડ કરે છે ટાઈમ ઉપર, એમાં કોઈ શ્યોરિટી નથી કહેતા, બટ અમે ડેફિનેટલી સ્ટુડન્ટ્સ માટે ટ્રાય કરશું કે પર સબ્જેક્ટ એક્સટર્નલ વાયવા સબમિશનમાં કઈ રીતે તમારે તૈયારી કરવાની છે. ઓકે, અહીંયા આગળ એક બીજો પોઈન્ટ પણ હું કહેવા માગીશ ફ્રેન્ડ્સ, કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને કહે છે કે સર ઓલા દરેક સબ્જેક્ટના 2 માર્ક્સવાળા વિડીયો જે આવવાના તે આવવાના એ હજી નથી આવ્યા. તો ફ્રેન્ડ્સ, એ ઇન પ્રોસેસ છે, ડેફિનેટલી આવશે. મોસ્ટ પ્રોબેબલી ફ્રોમ ટુમોરો તમારે એ વિડીયોની સિરીઝ સ્ટાર્ટ થઈ જશે. ઓકે, જે દરેક 6 semesterના જે સબ્જેક્ટ છે એના 2 માર્ક્સવાળા ક્વેશ્ચન આન્સર્સ વિથ આન્સર્સ કેવી રીતે તમારા સુધી પહોંચાડી શકાય વિડીયોઝ આવવાના સ્ટાર્ટ થઈ જશે. ઓકે, સો થોડીક મારી સાથે અમને કોઓપરેટ કરો, બીકોઝ અમારી પાસે ઘણું બધું વર્ક હોય છે, પ્લસ તમારું એક્સટર્નલ વાયવાનું પણ વર્ક છે, તો એ પણ સાથે સાથે ચાલુ છે. તો થોડું અમારી સાથે કોઓપરેટ કરો, થોડી કે ને ધીરજ રાખો. ડેફિનેટલી ડિપ્લોમા મિકેનિકલ ઇ લર્નિંગ તમને ખબર છે હંમેશા સ્ટુડન્ટ્સની સાથે છે, તમને હેલ્પફુલ થાય, તમારે એક્ઝામમાં પ્રિપેરેશનમાં કોઈ વાંધો નહીં આવવા દઈએ. અમે પૂરીથી ટ્રાય કરશું કે જેટલું વહેલું બની શકે એટલું તમને એ વિડીયોઝ તમારા સુધી પહોંચાડી દઈએ. ઓકે, આઈ હોપ તમને આ વિડીયોની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન મેં આપી છે એ તમને ક્લિયર થઈ ગઈ હશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન, સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર એક્સટર્નલ વાયવા સબમિશન, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.